गुड मॉर्निंग बाळ मित्रों, केम छो? मजामां? ऑनलाइन द्वारा अभ्यास करवानो गमे छे ने? विद्यार्थी बाळकोने तो गमे है ने, केम के घर स्कूल मां तो अमारुं गमे नहीं बाळकोने, एटले ऑनलाइन द्वारा अभ्यास करवानो गमे ने। धोरण 1 कयुं छे? धोरण 1 विषय गणित। कयो विषय छे? गणित। गणित गम्मत। जो तमने बुक बतावुं, जो शुं छे धोरण एक छे ने, धोरण एक विषय कयो छे? गणित गम्मत। कयो विषय छे? गणित गम्मत। हवे तारीख कई थी? 4/8/2021। कई तारीख थी बाळको? चौथी तारीख। आज कई तारीख थी? चौथी। महीनो कयो छे? ऑगस्ट महीनो। कयो महीनो चाले छे? ऑगस्ट। ऑगस्ट आवे ने, पेलो महीनो कहो छो ने, जान्युआरी फेब्रुआरी मार्च एप्रिल मे, ए शुं कहेवाय? महीनो। एटले कयो महीनो चाले छे? ऑगस्ट। ऑगस्ट महीनो चाले छे ने। ऑगस्ट अने साल कई छे? 2021। कई साल छे बाळको? 2021। एकवीसमी साल चाले छे ने। हवे आजे वार कयो थयो? बुधवार। कयो વાર થયો આજે? બુધવાર। કયો વાર છે? બુધવાર। હવે બુધવાર પહેલા કયો વાર આવે? આવતીકાલે કયો વાર હતો? મંગળવાર। કયો વાર હતો? મંગળવાર। હવે મંગળવાર, મંગળવાર, મંગળવાર પછી આજે કયો વાર છે? બુધવાર। બુધવાર પછી કયો વાર આવે? આવતીકાલે કયો વાર થશે? ગુરુવાર। કયો વાર થશે બાળકો? ગુરુવાર। હવે તમારે ગણિત ગમ્મતની સાથે સાથે શું કરવાનું છે? મહિનાની પણ મેં આ મહિનો કયો ચાલે છે એ બાબતે સમજાયું, તારીખ કઈ છે એ પણ સમજાયું, સાથે સાથે સાલ પણ સમજાવીને કઈ સાલ છે? 2021। તમને પૂછે કે તમને કોઈ ક્લાસમાં આવીને પૂછે ટીચર કે તમારે આ મહિનો કયો ચાલે છે બાળકો, તો કયો મહિનો ચાલે છે? તમને ખબર ના હોય તમે શું કહો? કશું બોલો તો નહીં ને, એટલે સાથે સાથે શું કરવાનું છે? તારીખ પણ યાદ રાખવાની છે, મહિનો પણ યાદ રાખવાનો, અને સાલ પણ યાદ રાખવાનો। અને તમને આ આવડશે, તમને યાદ રાખશો ને, તો તારીખ પણ સમજાશે નહીં અને મહિનો પણ, મહિનો એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ, મહિનો પણ તમને બોલતા પણ નહીં આવડે અને તમને લખતા પણ આવડશે નહીં। એટલે તમારે સાથે સાથે શું કરવાનું છે? મહિનાની પણ, મહિનાને પણ યાદ રાખવું પડશે। અને જોડે આપણે શું શીખ્યા? વાર। શું શીખ્યા? વાર। વાર શીખો છો ને, રોજ હું બોલું છું ને, સોમવાર પહેલા કયો વાર આવે, સોમવાર પછી કયો વાર આવે, રોજે રોજ હું તમને શું કરાવું છું? વાર પણ બોલાવું છું, ગયો કયો વાર છે એ પણ શીખવાડું છું, આવતીકાલે કયો વાર હશે એ પણ શીખવાડું છું। હવે ગણિત ગમ્મત, કયો વિષય ગણો છો તમે? ગણિત ગમ્મત। ગમ્મત કરતા ભણવાનું અને યાદ પણ રાખવાનું, બરાબર। પાન નંબર 21। પાન નંબર કયો છે બાળકો? ના સોરી, 21 નહીં, 31। પાન નંબર કયો છે? 31। જો હું બોર્ડ પર લખું છું, પાન નંબર 31, બરાબર। જો અહીંયા હું તમને બતાવું છું, પાન નંબર કયું છે? તગડ એકડ 31 છે ને, તગડ એકડ 31। જો હવે એમાં આપણે શું શીખવાનું છે? 5 × 5। શું શીખવાનું છે બાળકો? 5। હવે જો આ ચિત્ર દેખાય છે ને, ચિત્ર જોવા મળે છે ને, છે ને, કોણ છે? ફુગ્ગાવાળા કાકા છે, પછી ફુગ્ગાવાળા ભાઈ છે, શું આપે છે? ફુગ્ગા વેચવા નીકળ્યા છે ને, હા। પછી બાળકો કેટલા છે? પછી ઘર છે, ઝાડ છે, પછી કેટલા ઘર છે? 1 2 પાછળ ઘરો દેખાય છે ને, મળ્યા જોવા? પછી આ કેટલા છે? વૃક્ષ પણ જોવા મળે છે ને, પછી પક્ષીઓ પણ જોવા મળે છે ને, જો પક્ષીઓ છે ને, ત્રણ પક્ષીઓ ઝાડ પર બેઠા છે, એક પક્ષી ઉડે છે, સમજાય છે? જો છે ને,
काका फुग्गा वेचवा निकल्या छे ने, एमना हाथ में केटला फुग्गा छे? तो पांच। केटला फुग्गा छे? पांच। बराबर, चलो गणो मारी साथे साथे। फुग्गा केटला छे आपणे गणीए, एक बे त्रण चार पांच। केटला फुग्गा छे बाळको? पांच। હવે અહીંયા બાળકો કેવા છે જો, તમારા જેવા બાળકો છે ને, નાના નાના છે ને, જો રમે છે ને, રમે છે, પછી એક નાચે છે ને, રમતું બાળક આનંદમાં બતાવે છે ને, ફુગ્ગાવાળાને જોઈને બાળકો આનંદી છે ને, હા ખુશ છે ને બાળકો, હા એટલે કેટલા બાળકો છે? એક બે છે બાળકો, જો છે ને બે, પછી ત્રણ ચાર અને પાંચ, કેટલા બાળકો છે? એક બે ત્રણ ચાર પાંચ, પાંચ બાળકો છે ને। હવે પક્ષીઓ કેટલા છે જુઓ, જો પક્ષીઓ તમને જો દેખાશે, જોવા મળશે, જો એક બે, જો એક અહીંયા છે, બે ત્રણ ચાર, ચાર કેટલા છે પક્ષીઓ જો, છે ને મળે છે ને જોવા, ચાર પક્ષીઓ જો, એક બે ત્રણ અને ચાર, ચાર પક્ષીઓ છે, મળ્યા જોવા ચાર પક્ષીઓ। અને એક પક્ષી કેવું છે? આકાશમાં ઉડે છે। કેવું ઉડે છે? આકાશમાં ઉડે છે। પાંચમું પક્ષી ઉડે છે ને આકાશમાં, એટલે પાંચ ફુગ્ગા છે, પાંચ બાળકો છે, અને પાંચ શું છે? પક્ષીઓ છે ને। હવે પાંચ કઈ રીતે લખાય? આવી રીતે, અને શું કહેવાય? અંકમાં। અને આને કેવી રીતે લખાય? શબ્દમાં। હવે અહીંયા જુઓ કેટલા ફુગ્ગા છે, જો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ, કેટલા ફુગ્ગા છે બાળકો? પાંચ। ફૂલ કેટલા છે જો, આના હાથમાં પણ ફૂલ દેખાય છે ને, છે ને ફૂલ, કેટલા ફૂલ છે? એક બે ત્રણ ચાર પાંચ। આ ચિત્રમાં કેટલી બધી વસ્તુઓ છે? પાંચ ફુગ્ગા છે, પાંચ બાળકો છે, પાંચ પક્ષીઓ છે, પાંચ ફૂલ છે, છે ને। હવે પાંચ કેટલા છે અહીંયા ફુગ્ગા? એક બે ત્રણ ચાર ને પાંચ, પાંચ કેટલા છે? ફુગ્ગા। હવે પાંચ શું છે? ફૂલ। એક બે ત્રણ ચાર ને પાંચ શું છે? ફૂલ। હવે પાંચ શું છે અહીંયા પક્ષીઓ? એક બે ત્રણ ચાર ને પાંચ, કેટલા પક્ષીઓ છે? પાંચ। જો ગણો, એક બે ત્રણ ચાર પાંચ છે ને, પાંચ પક્ષીઓ। હવે તમારે પાંચ કઈ રીતે લખવાનું છે? આ જો, આવી રીતે તમારે શું કરવાનું છે? ઘટું કરવાનું છે ને, એટલે તમારે અહીંયા શું લખવાનું છે? આમ ઘટું, જો અહીંયાથી આમ ઘૂંટવાનું, ઘૂંટ્યા આમ કરીને શું કરવાનું છે? ઘૂંટવાનું છે। આ પાંચડે પાંચ શું કરવાના? ઘૂંટવાના, આવી રીતે જો, બરાબર। હવે તમને બોર્ડ ઉપર સમજાવું છું, જો ચિત્રમાં આપણે જોયું, બરાબર, આ ચિત્રમાં આપણે જોયું ને શું છે? પાંચ ફુગ્ગા છે, પાંચ શું છે? બાળકો છે, પછી પાંચ પક્ષીઓ છે, અને પાંચ શું છે? ફૂલ છે, છે ને, એ જોવાય છે ને ચિત્રમાં, બધી દરેક વસ્તુ ચિત્રમાં શું છે? પાંચ, પાંચ ફુગ્ગા છે, પાંચ ફૂલ છે, પાંચ શું છે? પક્ષીઓ છે, છે ને। હવે આ બોક્સમાં તમારે, હું અહીંયા સમજાવું છું બોર્ડ ઉપર, જો પાંચે પાંચ કઈ રીતે લખવાનું છે આપણે આવી રીતે બતાવ્યો છે, એટલે શું કરવાનું છે? પાંચે પાંચ દરેક જગ્યાએ લખવાનો છે। આ બધા ખાનામાં શું લખવાનું છે? પાંચે પાંચ, બરાબર, એટલે શું કરવાનું? આવી રીતે કરવાનું, જો આમ કર્યો પછી અહીંયાથી ઊભી લાઈન દાદાની લાકડી થઈ ગયો પાંચે પાંચ, જો અહીંયાથી આમ કરીને ઉપરની તરફ લઈ જવાનો દાદાની લાકડી કરી દેવાની, થઈ ગયો પાંચડે પાંચ। હવે જો અહીંયા આમ કર્યું, સીધી લાઈન લાયા,
दादानी लाकड़ी थई गई ने जो आम थई गया पछी ऊपरनी तरफ आया अने दादानी लाकड़ी शु कहेवाय पांच अड़े पांच आपणे खानामां शुं लख्युं पांच अड़े पांच जो आने शुं कहेवाय अंग शुं कहेवाय अंग आने शुं कहेवाय शब्द आपणे आमां शुं लख्युं शब्दमां बराबर हवे बधी जगह तमारे शुं करवानुं छे पांच अड़े पांच लखी नाखवाना छे तमारी चोपड़ी मां पान नंबर 31 मां केटला खाना छे 3 6 7 7 2 14 14 खाना मां तमने आ बॉक्स बताया छे ने छे ने चोपड़ी मां जो जो आप आज छे ने खाना आ खाना मां शू करवानुं छे तमारे पांचड़े पांच लखवाना छे आ बधा खाना मां शू करवानुं छे पांचड़े पांच लखवाना छे જો આવી રીતે લખવાનું છે વળાંક લેવાનો સીધી લાઈન પર દેવાની પછી એને થોડું આમ વળાંક લઈને શું કરશો દાદાની લાકડી થઈ ગયો પાંચ અડે પાંચ જો એને આ લઈને પછી સીધી લાઈન કરવાની છે પછી ઉપરની તરફ લઈ જવાનું લઈ ગયા પછી દાદાની લાકડી થઈ ગયા પાંચ અડે પાંચ થઈ ગયા ને બાળકો શું કહેવાય આને હવે આ બધી જગ્યાએ આપણે શું કરવાનું છે પાંચડે પાંચ લખવાના છે પાન નંબર કયો છે 31 ગણિત જમ્મતમાં પાન નંબર 31 માં આજે પાંચની ગણતરી શીખ્યા આપણે સાની ગણતરી શીખ્યા બાળકો પાંચડે પાંચની ચિત્રમાં કેટલા છે પાંચ ફૂગા આપેલા છે પાંચ બાળકો છે પાંચ ફૂલ છે અને પાંચ શું છે પક્ષીઓ છે ને ચિત્રમાં મેં તમને બતાવ્યું ને એટલે એમાં તમારે શું કરવાનું છે પાંચ પાંચની ગણતરી ગણવાના છે ફુગા એક બે ત્રણ ચાર પાંચ કરીને હવે હું તમને અહીંયા પાંચડે પાંચ લખાવું છું ખાનામાં એટલે એ રીતે તમારે શું કરવાનું છે ખાનામાં પણ તમારી જાતે લખવાનું છે લખશો ને ચોપડીમાં જો છે પાંચડે પાંચ આપેલા આવા પાંચડે પાંચ અહીંયા લખવાના છે જો લખ્યા થઈ ગયા ને બાળકો આવી રીતના શું કરવાનું છે તમારે પાંચડે પાંચ લખવાના છે દરેક ખાનામાં શું લખવાનું છે પાંચડે પાંચ હવે તમે જુનિયર અને સિનિયર કેજીમાં તમે શીખી તો ગયા છો ને 1 થી 50 તો તમને લખતા આવડે ને એટલે તમારે એવી રીતના શું લખવાનું છે પાંચડે પાંચ લખવાના છે પાન નંબર કયું છે જો મેં અહીંયા લખ્યું છે પાન નંબર 31 સમજાયું બાળકો આજે મેં આ તમને આટલું સમજાવ્યું ને એ જ તમારે ધ્યાનમાં રાખીને તમારે શું કરવાનું છે ગણિત ગમ્મતની ચોપડીમાં પાન નંબર 31નું તમારે શું કરવાનું છે વર્ક કરવાનું છે અને સાથે સાથે શું કરવાનું છે યાદ પણ રાખવાનું છે કારણ તમને ગણતરી નહીં આવડે બોલતા નહીં આવડે આવડશે અંક પણ ઓળખતા આવડશે નહીં તો તમને કશું આવડશે નહીં એટલે સાથે સાથે તમારે શું કરવાનું છે યાદ પણ રાખવાનું છે